हेलो विद्यार्थी मित्रों, माय सेल्फ वर्षा पटेल फ्रॉम अर्पण इंटरनेशनल स्कूल. सो टुडे वी आर लर्निंग अबाउट द ब्लैक बग. वी आर लर्निंग अबाउट द ब्लैक बग यूनिट 7, डेरिंग डिस्कवरी. डेरिंग डिस्कवरी. इन प्रीवियस वीडियो आपणे विद्यार्थी मित्रों जोई गया था कि जो डॉक्टर जगदीश चंद्र बोस जे छे एमणे कया कया साधनोनी शोध करी. एमणे 1902 માં એમણે જે પ્રયોગો કરેલા એમના વિશે લેખો લખેલા છે, બરાબર. ત્યાર પછી આપણે એ પણ જાણીએ જ છીએ કે એક મહાન વૈજ્ઞાનિક હતા એ, બરાબર, ભારતીય વૈજ્ઞાનિક હતા. અને એમણે પ્લાન્ટ્સ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા છે. એમણે એ પણ સાબિત કરી બતાવ્યું છે કે પ્લાન્ટ્સ ઉપર સંગીતની ઘણી બધી મોટી અસર થાય છે. એ પણ એમણે કરી બતાવ્યું, સાબિત પ્રૂવ કરી બતાવ્યું છે, બરાબર. ત્યારબાદ 1917 ભારતની બ્રિટિશ સરકારે સરની પદવી આપી એમનું સન્માન કર્યું. કઈ પદવી આપીને? સરની પદવી. અને 59માં જન્મદિને તેમણે કોલકાતામાં સંશોધન સંસ્થાની સ્થાપના કરી. એમના ઘણા બધા પ્રયોગો છે બેટા, કે એમણે કુદરત જીવન અને સંવેદના, જે કુદરતી જીવન છે એમના વિશે ભરપૂર એમનામાં એ ભરેલું છે. એમના મગજમાં એવું માને છે કે કુદરત જીવન છે એ દરેક સંપૂર્ણ સંવેદનાથી ભરેલું છે, એવું ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ જે છે એમનું એવું માનવું છે. અને જો સાચી રીતે સમજીએ તો આપણે પણ નેચર યાની કે પ્લાન્ટ્સ, વૃક્ષો છે એના પ્રત્યે પ્રેમભાવ રાખવો જોઈએ, એવું એ બતાવે છે કે એને પણ સંવેદના છે, રાઈટ. તો હવે આપણે પ્રીવિયસ વિડીયોમાં જે પેરેગ્રાફની ચર્ચા કરી હતી, વર્ડ્સ જોઈ ગયા, બરાબર. હવે એના આગળ જે પેરેગ્રાફ છે અને એને રિલેટેડ જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોઈશું. ઓકે. બાય વન ઓફ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ એટલે કે વિશિષ્ટ. આઉટસ્ટેન્ડિંગ એટલે કે વિશિષ્ટ, એકદમ ઉત્તમ. એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. હી પ્રૂવ્ડ. હી પ્રૂવ્ડ એટલે કે એણે સાબિત કરી બતાવ્યું. બાય વન ઓફ એટલે કે એમના એક વિશિષ્ટ પ્રયોગ દ્વારા એમણે સાબિત કરી બતાવ્યું દેટ ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ એટલે કે અનુભવ. પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ શું અનુભવે છે? ઇન્ટોક્સિકેશન, નશો. ઇન્ટોક્સિકેશન યાની નશો ચડે છે. ઓન ગિવિંગ સમ નાર્કોટિક એટલે કે નશો, બરાબર. એમને નશીલો પદાર્થ આપવાથી છોડને નશો ચડે છે, એ એમણે સાબિત કરી બતાવ્યું, પ્રૂવ કરી બતાવ્યું. કોણે? ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝે. ક્લિયર. આગળ આપણે જોઈશું. હી ઓલ્સો પ્રૂવ્ડ ધેટ ધ એક્ટિવિટીઝ યાની કે પ્રવૃત્તિઓ ઓફ પ્લાન્ટ્સ, જે પ્લાન્ટ્સની પ્રવૃત્તિઓ છે એ જે પ્રવૃત્તિઓ કરે છે એ કેવી રીતે અકળી અને કે જે થાય છે. વિથ ધ એનર્જી ગેધરિંગ એટલે કે ઉર્જા એકઠી કરે છે એના વડે. બાય ધ પ્લાન્ટ્સ જે ઉર્જા એકઠી કરે છે એના દ્વારા એ પ્રવૃત્તિઓ કરી શકે છે અથવા તો પ્રવૃત્તિઓ થાય છે, એવું એમણે પ્રૂવ્ડ કરી બતાવ્યું. ધે કલેક્ટેડ ધીસ એનર્જી ફ્રોમ ધેર સરાઉન્ડિંગ્સ એટલે કે એમની આજુબાજુના વિસ્તારમાંથી, એમની આસપાસનો જે વિસ્તાર છે એમાંથી એ એનર્જી કલેક્ટ કરે છે. કોણ? વૃક્ષો અથવા તો વનસ્પતિ, રાઈટ. દેશ સ્ટોર્ડ યાને કે સંગ્રહ કરવો, સ્ટોર્ડ કરે છે. ધીસ એનર્જી, આ એનર્જી જે છે આ ઉર્જાને સ્ટોર કરે છે. ઇન ધેમ કોણ? તો કે દે કોના માટે વપરાયું? પ્લાન્ટ્સ માટે. તો કે જે પ્લાન્ટ્સ છે એ એમની અંદર ઉર્જાનો સંગ્રહ કરે છે. ઓકે. નાવ આગળ. In 1918, ડૉક્ટર બોઝ ડેવલપ્ડ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, એક નવા જ સાધનની એમણે શોધ કરી. કોણે? ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝે. કયા સાધનની શોધ કરી? ઇટ વોઝ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ.
ક્રેસ્કોગ્રાફ એ કેવું સાધન છે બેટા? કે એનાથી વનસ્પતિનો જે ગ્રોથ છે, પ્લાન્ટ્સનો જે ગ્રોથ છે, કેટલો વિસ્તાર થાય છે એ ખ્યાલ આવે છે. એવું એમણે નવું જ સાધન ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરી. કોણે? ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝે. એવું નવું સાધન એમણે વિકસાવ્યું. કોણે? ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ. ઇટ એન્ડ લાર્જ ઇટ કોના માટે વપરાયું છે? જે એમણે ક્રેસ્કોગ્રાફની શોધ કરી, એ જે નવું સાધન વિકસાવ્યું એના વિશે વાત છે. એન્ડ લાર્જ એટલે વિકસાવવું. ધ મૂમેન્ટ એટલે કે હલનચલન. ઓફ ધ પ્લાન્ટ્સ એટલે કે જે છોડવાઓમાં થતા હલનચલન છે, બરાબર, એ છોડના હલનચલનને 10,000 times એટલે 10,000 ગણું એન્લાર્જ કરી શકાય, યાને વિસ્તારી શકાય. એમણે શું કહ્યું? કે છોડના હલનચલનને 10,000 ગણું વિસ્તારી શકાતું. શાનાથી? તો કે આ સાધનની મદદથી, ક્રેસ્કોગ્રાફની મદદથી. રાઇટ? ઇટ ઓલ્સો નોટેડ પણ, તો કે આ ક્રેસ્કોગ્રાફ નોટેડ ઓલ ડાઉન ધ ચેન્જીસ એટલે કે ફેરફાર, અકર એટલે કે થાય છે, બનવું, ઇન ધ પ્લાન્ટ વિધ ઇન 1 મિનિટ. એમણે એવું પણ બતાવ્યું, આ જે સાધન છે એ સાધન શું બતાવે છે? કે 1 મિનિટમાં થતા જે છોડ છે એની એમણે નોંધ કરી. આ જે સાધન છે, ક્રેસ્કોગ્રાફ છે, એ વનસ્પતિમાં જ થતા 1 મિનિટનો જે ફેરફાર છે એની પણ નોંધ કરે છે. મતલબમાં આ જે સાધનનો ડેવલપ કર્યો જગદીશ ચંદ્ર બોઝે એ ઘણું બધું કામનું છે. રાઇટ? સો વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એના વિશે તમને સંપૂર્ણ સમજ પડી ગઈ હશે કે એમણે જે સાબિત કરી બતાવ્યું, એમના પ્રૂવ્ડ કરી બતાવ્યું કે એમને કોઈ પણ વૃક્ષોને કોઈ પણ નાર્કોટિક આપવામાં આવે, બરાબર, તો એમને ઇન્ટોક્સિકેશન ચડે છે, યાની કે નસો ચડે છે. એ સિવાય એમણે એ પણ બતાવ્યું કે વૃક્ષો એક્ટિવિટીઝ કરે છે. શાના દ્વારા? તો કે એમનામાં જે ગેધરિંગ એનર્જી, યાને કે જે ઉર્જા એકઠી થાય છે એના દ્વારા. અને આ ઉર્જા એ ક્યાંથી ઉત્પન્ન, ક્યાંથી લે છે? તો કે એકઠી ક્યાંથી કરે છે? તો કે સરાઉન્ડિંગમાંથી, યાને કે એમના આસપાસમાંથી. એ સિવાય એમણે આ જે સાધનનો વિકાસ કર્યો, ક્રેસ્કોગ્રાફ, એ સાધન શું કામ કરે છે? તો કે 1,000 times, યાને કે 10,000 times એનો કેટલો એન્લાર્જ છે, વિસ્તાર છે, યાને કે એ કેટલું વિસ્તરી શકે છે એ બતાવ્યું છે. અને આ સાધન જે છે એ વનસ્પતિમાં થતા ફેરફારને પણ નોંધ કરી શકે છે, 1 મિનિટના ફેરફારમાં. ક્લિયર બેટા? સો આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું બેટા. ઓકે, નાવ ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ડૉક્ટર બોઝ પ્રૂવડ અબાઉટ ઇન્ટોક્સિકેશન ઇન પ્લાન્ટ્સ? વિદ્યાર્થી મિત્રો, ડીડ આપ્યું છે એટલે પ્રશ્નના જવાબની શરૂઆત આપણે કરીએ, બરાબર. તો ડૉક્ટર બોઝ પ્રૂવડ, શું પ્રૂવડ બતાવ્યું? પ્રૂવડ ધેટ ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ ઇન્ટોક્સિકેશન ઓન ગિવિંગ સમ નાર્કોટિક. ક્લિયર બેટા? ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તમને ખ્યાલ આવી ગયો હશે, પેરેગ્રાફની અંદર જ છે બેટા, ફક્ત ગ્રામેટિકલી મિસ્ટેક ન થાય તે જોવાનું. ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ ઇન્ટોક્સિકેશન ઓન ગિવિંગ સમ નાર્કોટિક. ક્લિયર બેટા? આગળનો ક્વેશ્ચન જોઈએ, વોટ ડીડ ડૉક્ટર બોઝ પ્રૂવડ અબાઉટ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ? એમણે જે એક્ટિવિટીઝ છે, બરાબર, પ્લાન્ટ્સની જે એક્ટિવિટી છે એના વિશે શું બતાવ્યું, શું પ્રૂવડ કરી બતાવ્યું? તો કઈ રીતે તમે લખશો જવાબને? તો કે ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ ધ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ અકર્ડ વિથ એનર્જી ગેટરિંગ બાય ધેમ લખી દેવાનું, ધ પ્લાન્ટ્સ નહીં લખવાનું, બાય ધેમ. ક્લિયર? બાય ધેમ ફ્રોમ ધેર સરાઉન્ડિંગ્સ, તેમની આસપાસના એકઠા કરેલા જે એનર્જી છે, એકઠી કરેલી એનર્જી દ્વારા તેઓ પ્રવૃત્તિ કરી શકે છે. રાઈટ? તો આન્સર તમે કઈ રીતે લખશો? તો કે ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ અકર્ડ વિથ ધ એનર્જી ગેધરિંગ બાય ધેમ ફ્રોમ ધેર સરાઉન્ડિંગ્સ. ક્લિયર બેટા? થર્ડ ક્વેશ્ચન જોઈએ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ ડૉક્ટર બોઝ ડેવલપડ?
ડેવલપ તમને ખ્યાલ આવી જ ગયો છે કે એમણે કયા સાધનની શોધ કરી તો કે ક્રેસ્કોગ્રાફ તો આન્સર કઈ રીતે લખશો ડોક્ટર બોઝ ડેવલપ્ડ ક્રેસ્કોગ્રાફ ક્લિયર ડોક્ટર બોઝ ડેવલપ્ડ એન ઇન્સ્ટ્રુમેન્ટ જે સાધન છે કોલ્ડ ક્રેસ્કોગ્રાફ ક્લિયર ખ્યાલ આવી ગયો બેટા ડોક્ટર બોઝ ઇમ્પ્રુવડ અથવા તો ડેવલપ્ડ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ ક્લિયર સમજ પડી ગઈ બેટા આગળનો ક્વેશ્ચન વોટ ડીડ ક્રેસ્કોગ્રાફ ડુ વોટ ડીડ ક્રેસ્કોગ્રાફ ડુ શું કરે છે તો કે ક્રેસ્કોગ્રાફ શું કરે છે તો કે એનલાર્જ વિસ્તારી શકે ધ મુમેન્ટ્સ ઓફ પ્લાન્ટ્સ 10,000 times The crescograph enlarged the movements of the plants 10,000 times. Okay, beta? Now, fifth question. What did the crescograph note down? Su note down kare che? Su noted kare che? Toke the crescograph noted down the changes occurred in the plants within 1 minute. The crescograph noted down the changes that occurred in the plant within 1 minute. Within 1 minute, the crescograph noted down the changes that occurred in a plant within 1 minute. Clear beta? So, આગળ આપણે જોઈએ તો એના આન્સર તમને અહીં આપ્યા જ છે બેટા સો તમારે આ પ્રશ્નોના જવાબ આની અંદરથી તમારી નોટમાં લખી દેવાના ક્વેશ્ચન તમને સમજ પડી ગઈ એના આન્સર પણ આપણે કરાવી દીધા પણ તમારે આની અંદરથી જ લખી દેવાના ક્લિયર બેટા તમને ખ્યાલ ના આવે તો તમે આ જવાબ આની અંદરથી જોઈ શકો છો ફિફ્થ જે ક્વેશ્ચન કરાવ્યા એ તમારે લર્ન કરવાના અને તમારી નોટબુકમાં લખી દેવાના ઓકે આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે અબાઉટ ડોક્ટર બોઝિઝ વર્ક અબાઉટ ડોક્ટર બોઝ વર્ક એટલે કે ડોક્ટર બોઝના વર્ક પ્રમાણે વર્ક જે છે વર્ક અ ફ્રેન્ચ થિંકર એટલે કે વિચારક એક ફ્રેન્ચ ચિંતક પણ કહી શકાય થિંકર એટલે ચિંતક પણ કહી શકાય જે હેનરી બર્ગર્સ છે હેનરી બર્ગર્સ છે એણે શું કહ્યું હતું કે ડોક્ટર બોઝ ધેટ બોઝ વર્ક બોઝનું જે કામ છે ગે વર્ક ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ એટલે કે એમણે એમના વિશે શું કહ્યું હતું હેનરી બર્ગર્સને કે બોઝના કાર્ય વિશે એમણે કહેલું કે મૂંગા છોડને વાચા આપી એમણે તો મૂંગા છોડને વાચા આપી કોણે ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝે આગળ એમણે શું કહ્યું કે હિઝ વર્ક હેલ્પડ એમનું જે આ કાર્ય છે એ હેલ્પડ યાને કે મદદરૂપ થાય છે શું મદદરૂપ કરે છે અસ આપણને કોને તો કે આપણને ટુ અન્ડરસ્ટેન્ડ સમજવા માટે ધ પ્લાન્ટ્સ વર્લ્ડ જે આ વૃક્ષોની દુનિયા છે અથવા તો વિશ્વ છે એને સમજવામાં એમનું જે કાર્ય છે એ આપણને મદદરૂપ થાય છે નાઉ વી નો વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ હવે આપણે સમજી શકીએ છીએ શું સમજી શકીએ છીએ કે પ્લાન્ટ્સને શું જોઈએ છે પ્લાન્ટ્સને શું માગે છે આપણે પાણી આપી દઈએ બરાબર છોડને ખાતર આપી દઈએ પણ એમને પણ વેદના થાય છે આપણે ઘણા બધા આપણા પૂર્વજો અથવા તો આપણા જે ઓલ્ડ પર્સન છે તે આપણે ઘણી વખત કહે છે કે વૃક્ષોને રાત સમયે તોડવાનું નહીં બરાબર તો પણ આપણે શું કરીએ કે ગાર્ડનમાં જઈએ એટલે લોન ઉગી હોય ને તો મસ્તીમાં એટલી બધી લોન તોડી નાખીએ બેટા પણ આપણે એ વૃક્ષોને સમજવું જોઈએ એમને પણ સંવેદના હોય છે બરાબર તો એમને શું જરૂરી છે એ આપણે સમજી શકીએ છીએ વેન ડુ ધે સફર એમને ક્યારે વેદના થાય છે એન્ડ વોટ પ્લીઝિઝ ધેમ એટલે એમને શું આનંદ આપે છે પ્લીઝિઝ એટલે કે એમને શું આનંદ આપીએ છે એ હવે આપણે સમજી ગયા છીએ બરાબર આગળ જોઈએ વી કેન ફીલ આપણે અનુભવી શકીએ છીએ શું અનુભવી શકીએ છીએ કે ધ વોઇસ એન્ડ બ્રીથિંગ વોઇસ એટલે કે અવાજ એન્ડ બ્રીથ એટલે કે શ્વાસ
ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે સાધન છે બરાબર, આ સાધનની મદદથી, એક સાધનની મદદથી છોડના અવાજની અને શ્વાસોશ્વાસની અનુભૂતિ પણ આપણે કરી શકીએ છીએ. રાઈટ? થસ થસ આમ હી પ્રૂવડ, જે આ ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ છે એમણે સાબિત કરી બતાવ્યું દેટ ધ પ્લાન્ટ્સ આર લાઇવિંગ, કે પ્લાન્ટ્સ જે છે એ જીવંત છે, શ્વાસ લેતા છે, બ્રીથિંગ કરે છે. બિંગ્સ જે શ્વાસ લેતા અન્ય પ્રાણીઓ છે તેવા જ છે, બરાબર. તો કે આ જે પ્લાન્ટ્સ છે એ લાઇવિંગ બિંગ્સ છે, એન્ડ લાઇવિંગ બિંગ પણ કેવા, તો કે શ્વાસ લેતા. ક્લિયર બેટા? આગળ જોઈએ. ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ, વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ જે છે એ મળીતી, વોઝ હેલ્ડ એટલે કે મુલાકાત લીધી હતી અથવા તો મળીતી ઇન 1900માં ઇન પેરિસ. જ્યારે 1900માં પેરિસમાં જે આ કોંગ્રેસ મળી હતી વર્લ્ડ ફિઝિક્સ 1900માં, બોઝ પ્રેઝન્ટેડ હિઝ વ્યૂઝ, વ્યૂઝ એટલે કે એમની દ્રષ્ટિ પણ થાય, પણ એમના જે વિચારો છે એ એમણે પ્રગટ કર્યા, રજૂ કર્યા, પ્રેઝન્ટ કર્યા. કોણે? ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝે. આગળ જોઈશું. ધ પીપલ વેર સરપ્રાઈઝ એટલે કે આશ્ચર્ય થઈ ગયા, લોકોને એમણે આશ્ચર્યમાં મૂકી દીધા. એટ હિઝ વ્યૂઝ, એમના વિચારોથી લોકો પણ, વ્યૂ યાની કે એમના વિચારો જે છે એમનાથી લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. હી એક્સપ્લેન કર્યું, એણે સ્પષ્ટ કર્યું દેટ ધ ફિઝિકલ ઇવેન્ટ, જે એમની ફિઝિકલ ઇવેન્ટ એટલે કે એવી ભૌતિક ઘટનાઓ, પદાર્થની જે ઘટનાઓ કહેવાય ને એવી ભૌતિક ઘટનાઓ છે, કુડ નોટ બી કન્ફાઇન્ડ એટલે બાંધી શકાય, કન્ફાઇન્ડ એટલે કે બાંધી શકવું, એટલે કે બી કન્ફાઇન્ડ એટલે કે બાંધી શકાતી નથી. એન્ડ એની લિમિટ, કોઈ પણ સીમામાં, કોઈ પણ લિમિટમાં એને બાંધી શકાતી નથી, જે એની ફિઝિકલ ઇવેન્ટ છે યાની કે એની ભૌતિક ઘટનાઓ જે છે એને બાંધી શકાતી નથી. ધ ડિફરન્સ એટલે કે તફાવત બિટવીન લાઇવિંગ એન્ડ નોન લાઇવિંગ, લાઇવિંગ એન્ડ નોન લાઇવિંગ એટલે કે જડ, નોન લાઇવિંગ એટલે જડ, અને લાઇવિંગ એટલે કે જીવિત, આપણે કહીએ ને સજીવ નિર્જીવ, તો લાઇવિંગ એટલે કે જીવિત એન્ડ નોન લાઇવિંગ એટલે કે જડ, વોઝ નોટ સો વાસ્ટ યાની કે એમણે શું તફાવત બહુ મોટો નથી એમના વચ્ચે, કોના વચ્ચે, તો કે જીવંત અને જડ વચ્ચેનો તફાવત બહુ નથી. ઇટ વોઝ ઓલ્સો નોટ ઇમ્પ્રેબલ એઝ વી મોસ્ટલી થોટ, આપણે જે એમનો અભેદ જે છે બરાબર, આપણે એમનો ઇમ્પ્રેબલ યાની કે એમનો વચ્ચેનો જે અભેદ છે, ઇમ્પેન્ટ્રીબલ એટલે ઇમ્પેન્ટ્રીબલ એટલે અભેદ, એમના વચ્ચેનો જે ભેદ છે એ બહુ મોટો નથી. એવું પણ નથી કે એમના વચ્ચે અભેદ છે, ભેદ તો છે જ એમના વચ્ચે. વી મોસ્ટલી થોટ, આપણે જે વિચારીએ છીએ તે પ્રમાણે, બરાબર, એવું કંઈ જ નથી કે આપણે બહુ મોટા ભાગે માનીએ છીએ એમ, એમના વચ્ચે એટલો મોટો ભેદ પણ નથી. ક્લિયર બેટા? હવે એના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ હેનરી બર્ગસન સે અબાઉટ ડૉક્ટર બોઝ વર્ક, ડૉક્ટર બોઝના વર્ક વિશે એમણે શું કહ્યું હતું? કોણે? હેનરી બર્ગસને. ક્લિયર? એમના વર્ક વિશે શું કામ કર્યું, એમના વર્ક વિશે શું કહેતા હતા? તો કે ડૉક્ટર હેનરી બર્ગસન, હેનરી બર્ગસન સે ધેટ બોઝિઝ વર્ક ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ. ડૉક્ટર બોઝિઝ વર્ક ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ, ડૉક્ટર બોઝિઝ વર્ક ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ. ક્લિયર બેટા? આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. અકોર્ડિંગ ટુ હેનરી બર્ગસન, વોટ ડુ વી નો અબાઉટ પ્લાન્ટ્સ? એમના અકોર્ડિંગ, એમના મત મુજબ, હેનરી બર્ગસનના મત મુજબ આપણે શું કહી શકીએ, શું એમનું કામ છે? વી નો અબાઉટ પ્લાન્ટ્સ, આપણે શું જાણી શક્યા? તો કે કઈ રીતે જવાબ થશે? તો કે અકોર્ડિંગ ટુ, અહીંથી તમારે જવાબ લખવાનો, અકોર્ડિંગ ટુ હેનરી બર્ગસન. ક્લિયર?
According to Henry Bergson, that we know, આપણે અહીંથી જ જવાબ લખવાનો છે બેટા, બરાબર. કઈ રીતે લખશો? વી નો વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ વેન ડુ ધે સફર, ક્લિયર બેટા, વેન ડુ ધે સફર એન્ડ વોટ પ્લીઝિસ વિથ પ્લીઝિસ ધેમ, ક્લિયર. અકોર્ડિંગ ટુ હેનરી બર્ગસન વી નો વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ વેન ડુ ધે સફર એન્ડ વોટ પ્લીઝિસ ધેમ, ક્લિયર. ઓકે, નાઉ થર્ડ ક્વેશ્ચન, વોટ કેન વી ફીલ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ વડે આપણે શું ફીલ કરી શક્યા, શું અનુભવી શક્યા, જે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, એમના જે સાધનો છે, એમના દ્વારા આપણે શું અનુભવી શક્યા, ક્લિયર બેટા. તો વી કેન ફીલ બાય ઇન્સ્ટ્રુમેન્ટ પછી લખવાનું, વી કેન ફીલ પહેલાં લખવાનું, ક્લિયર. વોઇસ અહીંયાથી જવાબ અંદર જ છે બેટા, જો વી કેન ફીલ વોઇસ એન્ડ બ્રીથિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ, ક્લિયર. અંદરથી જ જવાબ મળી ગયો તમને. ઓકે બેટા, વી કેન ફીલ ધ વોઇસ એન્ડ બ્રીથિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ. ફોર્થ ક્વેશ્ચન જોઈએ આપણે, વોટ ડીડ ડૉક્ટર બોઝ એક્સપ્લેન ઇન ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ. ડૉક્ટર બોઝ જે છે એમણે વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસમાં દરમિયાન શું કહ્યું, જે ભરાઈ હતી સભા એમાં શું કહ્યું હતું, પેરિસમાં જે સભા ભરાઈ હતી ત્યારે એમણે શું કહ્યું હતું, બરાબર. તો એક્સપ્લેન, એમણે જે ફિઝિકલ ઇવેન્ટ છે કુડ નોટ બી કન્ફાઇન્ડ ઓન એની લિમિટ, એમણે એવું કહ્યું હતું, બરાબર. તો શું, કઈ રીતે જવાબ લખશો? તો કે ફિઝિકલ ઇવેન્ટ કુડ નોટ બી કન્ફાઇન્ડ ટુ એની લિમિટ, પર જવાબ લખશો તમે ડૉક્ટર બોઝ એક્સપ્લેન that the physical events could not be confined to any limit, clear beta. Question number 5 joisu apde, what did Dr. Bose say about the difference between the living and non-living અને લાઇવિંગના વચ્ચેનો જે ડિફરન્સ છે, એમના વચ્ચે જે ડિફરન્સ છે તેના વિશે શું કહે છે, ક્લિયર. તો પ્રશ્ન જે છે એનો જવાબ શું થશે, એમના વચ્ચે શું ડિફરન્સ છે? તો કે ડૉક્ટર બોઝ સેડ ધ ડિફરન્સ બિટવીન ધ લાઇવિંગ એન્ડ નોન લાઇવિંગ વોઝ નોટ સો વાસ્ટ, બહુ મોટો ડિફરન્સ છે નહીં. ઓલ્સો નોટ ઇમ્પ્રેબલ એઝ વી મોસ્ટ ટ્રુ, આપણે જે માનીએ છીએ તે પ્રમાણે. ઓકે, રાઈટ. હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, ડૉક્ટર બોઝિઝ વર્ક હેલ્પડ અસ આપણને મદદરૂપ થાય છે. સિક્સ ક્વેશ્ચનમાં છે, ધ પ્લાન્ટ્સ વર્લ્ડ, વિશ્વની દુનિયા, શું આવશે, પ્લાન્ટ્સ વર્લ્ડ. ઓકે, સેવન્થ ક્વેશ્ચન જોઈએ આપણે, હાઉ ડીડ ડૉક્ટર બોઝ પ્રૂવ ધેટ પ્લાન્ટ્સ આર લાઇવિંગ બિઈંગ્સ, એમણે કેવી રીતે પ્રૂવડ કરી બતાવ્યું. ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ ધ પ્લાન્ટ્સ આર લાઇવિંગ બિઈંગ્સ, શું એમણે પ્રૂવડ કરી બતાવ્યું. ડૉક્ટર બોઝે શું પ્લાન્ટ્સના લાઇવિંગ બિઈંગ્સ એટલે કે જીવન વિશે શું બતાવ્યું, લાઇવિંગ બિઈંગ્સ જે છે એમના વિશે શું બતાવ્યું. તો બાય ડેવલપિંગ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ હેલ્પડ ટુ ફીલ ધ વોઇસ એન્ડ બ્રીથિંગ પ્લાન્ટ્સ, ક્લિયર. તો આન્સર તમે અહીં જ આપ્યો છે બેટા. તો ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ ધ પ્લાન્ટ્સ આર લાઇવિંગ બિઈંગ્સ by developing an instrument which helped to fill the voice and breathing of the plants, clear beta. હવે એના nearest meaning જોઈશું આપણે. ઓકે, nearest meaning જોઈશું આપણે. ઓથેન્ટિક એટલે કે રિયલ, વેલિડ, જીનિયર યાને વાસ્તવિક, અધિકૃત, એન્ડ લાર્જ એટલે કે વિસ્તારવું, એક્સપેન્ડ, એક્સટેન્ડ, એક્સેસ, એડિશનલ, એક્સ્ટ્રા વધારાનું, જનરેટ
પ્રોડ્યુસ ક્રિએટ સર્જન કરવું ઇન્ટેક ટેક ઇન કન્ઝ્યુમ લેવું વાપરવું મ્યુટ સ્પીચલેસ ડમ અનએબલ ટુ સ્પીક મૂંગું મિસ્ટરિયસ સ્ટ્રેન્જ મિસ્ટિકલ સિક્રેટ યાને રહસ્યમય અકર હેપન ટેક પ્લેસ થવું બનવું ઓકે આગળ જોઈએ આઉટસ્ટેન્ડિંગ એક્સલેન્ટ અદ્ભુત અસાધારણ રેકોર્ડ ટુ નોટ નોંધવું સિમિલરિટી રિસેમ્બલન્સ સમાનતા સર્વાઈવ સ્ટે અલાઈવ એક્ઝિટ રિમેન અલાઈવ બચી જવું ટકી જવું ટુ હર્ટ ટુ ઇન્જર ઈજા કરવી વાસ્ટ હ્યુઝ વેરી લાર્જ વિશાળ વ્યૂ ઓપિનિયન અભિપ્રાય સો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ દેટ કે તમને મારા આજનો આ જે લેક્ચર છે એમાં સારી રીતે સમજ પડી ગઈ હશે સો થેન્ક યુ વેરી મચ એન્ડ બાય ઓકે